અંકલેશ્વરમાં ચાર મહિનામાં છ ચોરીઓને અંજામ આપનાર સિકલી ગર્ગેંગનો સાગરીતને ઝડપી પડાયો હતો. ભરૂચનો રીરહ ચોર વડોદરાથી તેના સાગરીતને બોલાવી ચોરીઓને અંજામ આપતો હતો. પ્રાથમિક છ ચોરીઓની કબલાત કરી હતી. પોલીસે અન્ય ત્રણ સિકલીગર ગેંગના સદસ્યોને વોન્ટેડ જાહેર કર્યા હતા. એલસીબી પોલીસે ઝડપી પાડેલ લીડા ચોરની કબલાતના આધારે પોલીસે અન્ય ચોરોને શોધવાની ટીમ રવાના કરી હતી. ભરૂચ પોલીસ દ્વારા ચોરીના વણુકેલા ગુનાનો ભેદ ઉકેલવા માટે એક્શન પ્લાન બનાવી અમલમાં મૂક્યો છે, જે અનુસંધાને એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પ્રથમ વિવિધ ચોરીના સ્થળની તપાસ કરી તેની ભૌગોલિક પરિસ્થિતિની ઝીણવટભરી તપાસ કરી હતી અને તેના રૂટ પરના સીસીટીવી ફૂટેજ મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ શરૂ કરી હતી. દરમિયાન એલસીબી પીએસઆઈ આર કે ટોરાણીની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર કાગદીવાડ ખાતે થયેલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ લાખન ઉર્ફે લંબુ સિકલીગર તેના હનુમાન ટેકરી સોમા તળાવ પાસે વડોદરા ખાતે તેના ઘરમાં જ છે. જે માહિતીના આધારે ટીમ વડોદરા પહોંચી હતી અને ઘર કોર્ડન કરી તેને ઘરમાંથી ઝડપી પાડ્યો, ભરૂચ ખાતે લઈ આવી હતી, જ્યાં તેની ઉલટ તપાસ શરૂ કરતા તેને તેના હાલ વડોદરા ખાતે રહેતા તેજેન્દ્રસિંહ ઉર્ફે રોહિતસિંગ સરદાર, ભરૂચ કસક ખાતે રહેતા સતસંગસિંહ ઉર્ફે સત્તુ ગુરદાનસિંહ ટાંક અને અમરસિંહ ધ્યાનસિંહ સિકલીગર સાથે કાગડીવાડ ખાતે થયેલ ચોરીને અંજામ આપ્યો હતો. વધુમાં છેલ્લા ચાર મહિનામાં અંકલેશ્વર શહેર વિસ્તારમાં થયેલ છ ચોરીની કબૂલાત કરી હતી, જે આધારે પોલીસે તેની વિધિવત ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા તેમજ અન્ય સાથીને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હતી. ભરૂચ કસક ખાતે રહેતા સતવંતસિંહ ઉર્ફે સત્તુ ગુરદાનસિંહ ટાંક સિકલીગર ભરૂચ અંકલેશ્વરની ભૌગોલિક પરિસ્થિતિનો જાણકાર હોવાથી તે રાત્રિના તેના વડોદરા ખાતે રહેતા સાગરીતોને બોલાવતો હતો અને રાત્રિના બે બાઇક પર ચારેય અંકલેશ્વર અથવા ભરૂચમાં નીકળતા હતા અને બંધ ઘરને નિશાન બનાવીને દરવાજાનો લોક તોડી ચોરીને અંજામ આપતા હતા.